નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં આપણે આરઆરબી એનટીપીસી વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું. આજનો વિડીયો જોયા પછી તમારા મનમાં કોઈ ડાઉટ નહીં રહે આરઆરબી એનટીપીસીની પોસ્ટને લઈને, રાઈટ? તો આજના વિડીયોમાં આપણે શું જોઈશું, સૌથી પહેલાં એલિજિબલ ક્રાઇટેરિયા જોઈશું કે શું યોગ્યતા માંગી છે, ત્યાર પછી એક્ઝામ પેટર્ન જોઈશું કે આમાં કઈ રીતની એક્ઝામ પેટર્ન હોય છે, રાઈટ? પછી સિલેબસ જોઈશું કે આમાં અભ્યાસક્રમ શું આપેલો છે. પછી જોઈશું કે 12th બેઝ ઉપર કઈ કઈ પોસ્ટ આવેલી છે. બધી જ પોસ્ટ જે નીકળે છે આરઆરબી એનટીપીસીમાં 12th બેઝ ઉપર, એ બધી જ પોસ્ટ જોઈશું, જેથી તમને ખ્યાલ આવશે કે કઈ કઈ પોસ્ટ આવેલી છે આરઆરબી એનટીપીસીમાં. ઓકે, એન્ડ ગ્રેજ્યુએશનની પણ પોસ્ટ લિસ્ટ જોઈશું. આમાં 12 પાસ અને ગ્રેજ્યુએશન એમ બે લેવલે મતલબ પોસ્ટ ભરતી થતી હોય છે. ઓકે, તો ગ્રેજ્યુએશનની પણ પોસ્ટ જોઈ લેજો જોડે જોડે. એન્ડ સેલેરી પણ જોઈશું કે આરઆરબી એનટીપીસીની એક્ઝામ ક્રેક કરી લીધા પછી તમારી સેલેરી કેટલી હોઈ શકે છે, રાઈટ? અને બીજું કે હા, મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ આમાં એપ્લાય કરી શકે છે. ઓકે, તો પ્લીઝ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આજના વિડીયોમાં A to Z જાણકારી આપવાનો છું એનટીપીસીને લઈને. એન્ડ હમણાં જ એનટીપીસીની ભરતી નીકળી છે, નીકળી નથી, ફોર્મ ફિલ થઈ ગયા છે. એન્ડ જે તમારું એડમિટ કાર્ડ છે એ રિલીઝ થવાનું છે, એટલે એડમિટ કાર્ડ ખાલી જાહેર કરવાનું છે એક્ઝામ માટે. ઓકે, એન્ડ બીજું કે મિત્રો, જે એક નવું અપડેટ આવ્યું છે એનટીપીસીને લઈને, કે જે તમારું હમણાં ફોર્મ ભરાયા છે એમાં એક મતલબ ફી ફરીથી તમારું જે ફોર્મ છે એ રીચેક કરવાનું છે. જેને પણ ફોર્મ ભર્યું છે એ ખાસ ધ્યાનથી સાંભળો, મતલબ તમારું ફોર્મ એક્સેપ્ટ કરાયું છે કે નથી કરાયું એ ખાસ ચેક કરી લેજો. કેમ કે મેં હમણાં ગૂગલ પર ચેક કર્યું હતું ને, તો એમાં કંઈક એવું અપડેટ હતું, તો એ ચેક કરવા માટે તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો. જેણે પણ ફોર્મ ભર્યું છે ને આરઆરબી એનટીપીસીનું, એમના માટે છે ખાસ. ઓકે, બીજા બધાને સ્કીપ કરી શકો છો વિડીયો. ઓકે, તો એ લોકો મને ઇન્સ્ટાગ્રામ પર પર્સનલી મેસેજ કરે તો હું તમને ત્યાંથી લિંક સેન્ડ કરી દઈશ. ઓકે, તો ઇન્સ્ટાગ્રામ પર જરૂરથી ફોલો કરી દેજો. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ આરઆરબી એનટીપીસીનું ફૂલ નેમ શું થાય છે. આરઆરબીનું ફૂલ નેમ થાય છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ. આ ક્વેશ્ચન એ અમુકવાર જીકેમાં પણ પૂછાઈ ગયો છે એક્ઝામમાં, જીકેના ક્વેશ્ચનમાં. રેલવે આરઆરબીનું ફૂલ નેમ શું થાય છે, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ. એનટીપીસીનું ફૂલ નેમ શું થાય છે, નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરાઇઝ. ઓકે મિત્રો, નોન ટેકનિકલ એટલે શું? નોન ટેકનિકલ એટલે કે આમાં તમારું ટેકનિકલ વર્ક નથી હોતું, ટેકનિકલ કામ નથી હોતું. ઘણા બધાને કેવું મતલબ અત્યાર સુધી અમુકને કેવું હશે કે રેલવેમાં જોબ લાગ્યો હોય તો આઈટીઆઈ કરેલું હોવું જોઈએ, એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, તો જ એપ્લાય કરી શકાય છે. પરંતુ એવું નથી, રેલવેમાં બધા જ પ્રકારની જોબ અવેલેબલ છે. તમે કોઈપણ એજ્યુકેશન ક્વોલિફિકેશન કોઈપણ બેકગ્રાઉન્ડથી કરેલું છે તો તમે રેલવેમાં જોબ કરી શકો છો. ઓકે, એવું જરૂરી નથી કે તમારે એન્જિનિયરિંગ કરેલું હોય અથવા તો ટેકનિકલ કોર્સ કરેલો હોય તો જ તમે રેલવેમાં જોબ કરી શકો છો. નોન ટેકનિકલ માટે સ્પેશિયલ એનટીપીસી છે. ઓકે, જેમણે પણ નોન ટેકનિકલ ફિલ્ડમાંથી ગ્રેજ્યુએશન અથવા 12th પાસ કર્યું છે એ લોકો એનટીપીસીની એક્ઝામ આપીને કોઈપણ પોસ્ટ ઉપર રેલવેમાં જોબ કરી શકે છે. આપણે આજના વિડીયોમાં એ જ જોઈશું કે તમારે જે નોન ટેકનિકલ 12 કોમર્સ આર્ટ્સમાંથી તમે પાસ કર્યું છે 12th, તો તમે કઈ પોસ્ટ ઉપર જઈ શકો છો એ આજના વિડીયોમાં જોઈશું. એનું આખું લિસ્ટ આપીશ કે કઈ કઈ પોસ્ટ આવેલી છે 12મા પછી. ગ્રેજ્યુએશન ઉપર પણ જોઈશું કે ગ્રેજ્યુએશન જેને કોમર્સ આર્ટ્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને રેલવેમાં જોબ કરવા માંગે છે તો એ લોકો કઈ કઈ પોસ્ટ ઉપર જઈ શકે છે એ જોઈશું. એન્ડ તમને ખબર જ હશે કે સેલેરી કેટલી સારી મળે છે રેલવેમાં એન્ડ અધર બેનિફિટ્સ કેટલા સારા મળે છે, એલાઉન્સીસ એમ બધું ઘણું બધું એ આપણે નેક્સ્ટ આગળ વિડીયોમાં જ જોઈશું બધું. મિત્રો, તમને ખબર જ હશે કે રેલવે એ બધા જ પ્રકારની જોબ અવેલેબલ છે રેલવેમાં. જેમ કે જેણે આઈટીઆઈ કરેલું છે એ લોકો પણ એપ્લાય કરી શકે રેલવેમાં, એમના માટે પણ અલગ પોસ્ટ છે. ડિપ્લોમા કરેલું છે એમના માટે પણ અલગ છે, એન્જિનિયરિંગ કરેલું છે એમના માટે પણ અલગ છે, અથવા તો મેડિકલ કરેલું હોય મેડિકલ ફિલ્ડમાંથી હોય તો પણ એ લોકો માટે પોસ્ટ ઘણી બધી અવેલેબલ છે. આજના વિડીયોમાં આપણે નોન ટેકનિકલ, જે નોન ટેકનિકલ છે, જે નોન ટેકનિકલ બેકગ્રાઉન્ડથી છે એ લોકો માટે જોઈશું. ઓકે, તો જોઈએ આગળ. ઓકે, તો સૌ પ્રથમ તો આપણે એલિજિબલ ક્રાઇટેરિયા જોઈ લે કે એલિજિબલ ક્રાઇટેરિયા એટલે કે તમારી શું યોગ્યતા માંગી છે એનટીપીસીની એક્ઝામ આપવા માટે, શું યોગ્યતા માંગી છે. તો તમારું સૌથી પહેલાં તો એજ્યુકેશન ક્વોલિફિકેશન કહી દો, 12 પાસ હોય તો પણ આમાં પોસ્ટ અવેલેબલ છે અને ગ્રેજ્યુએશન હોય તો પણ એનટીપીસીની એક્ઝામ આપી શકો છો. ઓકે, તો ટૂંકમાં 12 અને 12 પાસ અને ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે એનટીપીસીની એક્ઝામ માટે. ઓકે, 12 પાસ હોય તો પણ ચાલશે અને ગ્રેજ્યુએશન હોય તો પણ ચાલશે. એજ લિમિટ તમારી આટલી હોવી જોઈએ. જેમને 12 પાસ અથવા તો 12 પાસ ઉપર છે એમને એનટીપીસીની એક્ઝામ આપવાની છે એ લોકોની 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધી છે. એન્ડ ઓબીસી એસસી એસટીને જે રીતે
એ જ રિલેક્સેશન છૂટછાટ આપવામાં આવે છે એ રીતે મળશે. એન્ડ ગ્રેજ્યુએશનની વાત કરું તો ગ્રેજ્યુએશનમાં 21 વર્ષ છે, કેટલી છે 21, 21 વર્ષથી લઈને 33 વર્ષ સુધી છે. ઓકે, ગ્રેજ્યુએશન સ્ટુડન્ટની વાત કરું છું. નેક્સ્ટ જોઈએ. હવે સૌથી પહેલાં તો આપણે 12માને બેઝ ઉપર જે પોસ્ટ આવેલી છે એ જોઈશું. મિત્રો, અહીંયા નોન ટેકનિકલની વાત કરું છું, એટલે એવું નહીં કે ખાલી જે આર્ટ્સ એન્ડ કોમર્સના સ્ટુડન્ટ છે અથવા નોન ટેકનિકલ ફિલ્ડના સ્ટુડન્ટ છે એ લોકો જ એપ્લાય કરી શકે એવું બિલકુલ નથી. અહીંયા ડિપ્લોમાવાળા પણ એપ્લાય કરી શકે છે, એન્જિનિયરિંગ કરેલું હોય એ પણ એપ્લાય કરી શકે છે, બધા જ એપ્લાય કરી શકે છે, પરંતુ ટૂંકમાં 12 પાસ હોવું જોઈએ. ઓકે, તો આગળ જોઈએ. અને ગ્રેજ્યુએશન સ્ટુડન્ટ પણ એપ્લાય કરી શકે. 12th બેઝ ઉપર પોસ્ટ લિસ્ટ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો, એક તો છે જુનિયર ટાઈમકીપર, જુનિયર ટાઈમકીપર. સેકન્ડ છે જુનિયર ક્લર્ક ટાઈપિસ્ટ, કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ એન્ડ ટ્રેઇન ક્લર્ક. આ 5 પોસ્ટ છે જેમાં 12th બેઝ ઉપર તમે NTPCની એક્ઝામ આપીને, ક્રેક મતલબ એક્ઝામ આપીને તમે આમાંથી કોઈ પણ એક પોસ્ટ ઉપર તમે મેળવી શકો છો. ઓકે મિત્રો, આમાં કોઈ અલગથી ભરતી નથી થતી, જેમ કે એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટની કોઈ અલગથી ભરતી નથી થતી અથવા તો ટ્રેન ક્લર્કની કોઈ અલગથી ભરતી નથી થતી. જ્યારે પણ NTPCની ભરતી નીકળે, NTPC રિક્રુટમેન્ટ, ત્યારે તમારે ફોર્મ ભરવાનું છે અને આમાં તમારે પોસ્ટને સિલેક્ટ કરવાની આવશે. તો એમાંથી તમારે જે પણ પોસ્ટ સિલેક્ટ કરવી હોય, જેમાં પણ તમારે જોબ કરવા ઈચ્છતા હોય, એ પોસ્ટ સિલેક્ટ કરી લેવાની છે, રાઈટ? ઓકે, તો ખાસ કરીને યાદ રાખજો, જેમને પણ નોન ટેકનિકલ કરેલું છે, નોન ટેકનિકલ બેકગ્રાઉન્ડથી છે અને એ લોકો રેલવેમાં જોબ કરવા માગે છે, તો ખાસ યાદ રાખજો, રેલવે NTPCનું જ્યારે પણ ફોર્મ હવે નીકળે તો ખાસ ધ્યાન રાખજો, જે લોકોને રેલવેમાં ખાસ જોબ જોઈએ છે એ લોકો. આગળ જોઈએ ગ્રેજ્યુએશન પોસ્ટ લિસ્ટ. જેમણે ગ્રેજ્યુએશન કરેલું છે તો એમના બેઝ ઉપર પોસ્ટ લિસ્ટ જોઈએ તો રેલવેમાં ગ્રેજ્યુએશનના બેઝ ઉપર નોન ટેકનિકલમાં કઈ પોસ્ટ આવેલી છે તો અહીંયા જોઈ શકો છો. નંબર 1 પર છે સિનિયર કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, ગુડ્સ ગાર્ડ, ટ્રાફિક આસિસ્ટન્ટ, સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, સિનિયર ટાઈમકીપર, કોમર્શિયલ એપ્રેન્ટિસ એન્ડ સ્ટેશન માસ્ટર. મિત્રો, સ્ટેશન માસ્ટર પર મેં વિડીયો બનાવી લીધો છે, સ્ટેશન માસ્ટરનો શું છે સંપૂર્ણ જાણકારી મેળવવા માંગતા હોય કે કેવી રીતે સ્ટેશન માસ્ટરની જોબ મળે છે, શું છે સેલેરી મેલેરી, ડિટેલમાં સેપરેટલી વિડીયો બનાવેલો છે. ઉપર આઈ બટન ઉપર તમને લિંક મળી જશે, એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે સ્ટેશન માસ્ટર વિશે વિડીયો મતલબ જાણકારી મેળવી શકશો. એન્ડ ગ્રેજ્યુએશનની સૌથી પોપ્યુલર પોસ્ટ છે સ્ટેશન માસ્ટર, કેમ કે એની સેલેરી સૌથી હાઈએસ્ટ સેલેરી છે આમાંથી. ઓકે, તો જેમને પણ સ્ટેશન માસ્ટર બનવું છે એ લોકો ઉપર વિડીયો જોઈ શકો છો, અથવા તો કોમેન્ટ કરજો, હું તમને લિંક સેન્ડ કરી દઈશ, અથવા તો આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપરથી તમને એ વિડીયો મળી જશે. મિત્રો, તમને ખબર ના હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ એક પેજ ખોલેલું છે જેનું નામ છે ગુજરાત સ્ટડી, જે આપણી યુટ્યુબ ચેનલ છે એ હવે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ છે, જ્યાંથી તમે મને કંઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ વસ્તુ પૂછવું હોય તો પૂછી શકો છો, પ્રિપેરેશન કેવી રીતે કરવી એક્સેટ્રા, બધું જ કંઈ પણ પૂછવું હોય પૂછી શકો છો, પર્સનલી વાત કરવા હોય અથવા તો ડેઈલી અપડેટ્સ માટે, જે નાના નાના અપડેટ્સ આવતા હોય છે, કઈ ભરતી આવી કે આવી નહીં, ઓકે, એન્ડ હોલ ટિકિટ ને બધું, એડમિટ કાર્ડ ને બધું જ હું ઇન્સ્ટાગ્રામ પર સૌથી પહેલાં અપડેટ કરું છું, પછી યુટ્યુબ પર અપલોડ કરું છું. ઓકે, અને જે નાનું નાનું હોય છે એ હું યુટ્યુબ પર નથી મૂકી શકતો, તો હું ઇન્સ્ટાગ્રામ પર જ અપડેટ કરી દઉં છું. તો ઇન્સ્ટાગ્રામ પર જોડાઈ જાઓ, ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરવાનું છે, બધા ઇન્સ્ટાગ્રામ વાપરતા જ હશે, તો ત્યાં જઈને સર્ચ કરવાનું છે ગુજરાત સ્ટડીઝ, સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો, ગુજરાત સ્ટડીઝ તમારે સર્ચ કરવાનું છે ઇન્સ્ટાગ્રામ ઉપર, અથવા તો તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, ડિસ્ક્રિપ્શનમાંથી તમે લિંક ઉપર ક્લિક કરીને પણ ફોલો કરી શકો છો, અથવા તો મને કોમેન્ટ કરજો તો પણ હું તમને લિંક સેન્ડ કરી દઈશ ઇન્સ્ટાગ્રામની. એન્ડ બીજું કે હજુ તમે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન નથી કરી તો ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો, ત્યાંથી પણ તમને ઇમ્પોર્ટન્ટ PDF મળી જશે, કોઈ પણ સિલેબસની PDF હોય, કોઈ પણ મટીરિયલ્સ આવે છે પરીક્ષા લક્ષી, એ બધું જ PDF તમને ઇન્સ્ટાગ્રામ ઉપર તો હું તમને સેન્ડ નથી કરી શકતો, પરંતુ એના માટે પણ આપણે એક ટેલિગ્રામ ચેનલ રાખી છે, ત્યાંથી તમને PDF મળી જશે અને ઇન્સ્ટાગ્રામ ઉપરથી તમે મને કંઈ પણ પૂછવું હોય, કોઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓકે, આગળ જોઈએ વિડીયોમાં. ઓકે, તો આપણે ગ્રેજ્યુએશનની બેઝ પોસ્ટ લિસ્ટ જોઈ લીધી, નેક્સ્ટ જોઈએ હવે સિલેક્શન પ્રોસેસ શું છે. સિલેક્શન પ્રોસેસમાં ખાસ ધ્યાન રાખજો, તમારી એક્ઝામ એ સ્ટેજ 1 અને સ્ટેજ 2માં લેવાય છે. તો સિલેબસ શું છે, એક તો સિલેબસ છે તમારો જનરલ અવેરનેસ, જનરલ નોલેજ છે એટલે કે GK, મેથ્સ અને રિઝનિંગ, અને સ્ટેજ 2માં તમારી મેઇન એક્ઝામ હશે, એમાં પણ સેમ સિલેબસ છે. અહીંયા જે સિલેબસ છે ને એ જ સેમ સિલેબસ સ્ટેજ 2માં હશે તમારો. ઓકે, અને તમારી એક્ઝામ મોડે કે હશે CBT ટાઈપ. CBT એટલે શું, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, CBT.
આ બંને એક્ઝામ તમારી સીબીટી ટેસ્ટ હશે, એટલે કે એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન પૂછાશે ઓનલાઈન. ઓકે, એન્ડ બીજું કંઈ ખાસ ધ્યાન રાખજો, અમુક વાર જે ટાઈપિસ્ટની પોસ્ટ હોય છે એમાં સ્કિલ ટેસ્ટ લેવાય છે. જે ટાઈપિસ્ટની પોસ્ટ હોય છે ને, ટાઈપિસ્ટ અહીંયા બતાવી દો, ઓકે સોરી, અહીંયા જોઈ શકો છો, અહીંયા જેટલી પણ ટાઈપિસ્ટની પોસ્ટ છે ને એ બધામાં તમારે સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. ઓકે સોરી, તો ખાસ ધ્યાન રાખજો. એટલે કે તમારો અમુક વાર ટાઈપિસ્ટની પોસ્ટ સિલેક્ટ કરી છે જ્યારે ફોર્મ ભરતી વખતે, તો તમારું સ્કિલ ટેસ્ટ લેવાશે, યાદ રાખજો. એટલે ટાઈપિંગ વગેરે ને એવું બધું. નેક્સ્ટ એ જોઈએ સેલેરી વિશે, કે તમને સેલેરી કેટલી મળશે. જો તમે 12th પછી રેલવેમાં લાગશો તો તમારી 19,000થી લઈને 35,000 સુધી સેલેરી મળશે. પોસ્ટ વાઇઝ તમને સેલેરી મળશે, હરેક પોસ્ટની અલગ અલગ સેલેરી આપેલી છે, રાઈટ? એટલે કે તમારું બેઝિક 19,000થી લઈને 35,000 સુધી સેલેરી મળશે. અને આગળ જોઈએ તો એલાઉન્સીસ પણ મળશે. જે એલાઉન્સીસ ગ્રેજ્યુએશન બેઝ ઉપર જે સિલેક્ટ થાય છે એમને છે એલાઉન્સ મળશે. એ બધાને સેમ એલાઉન્સીસ મળતા હોય છે, જેમ કે ક્વાર્ટર, પછી તમારા માટે આખી ફેમિલી માટે તે ટ્રેન ફ્રી થઈ જાય. ઓલ ઓવર ઇન્ડિયામાં તમે બિલકુલ ટ્રેનમાં ફ્રી ફરી શકો છો. ઓકે, પછી ગ્રેજ્યુએશન બેઝ ઉપર પોસ્ટ લિસ્ટ જોઈએ તો 25,000થી લઈને તમને 40,000 સુધીની સેલેરી મળે છે. એન્ડ જે સ્ટેશન માસ્ટરની જે પોસ્ટ છે એમાં 40,000 સેલેરી છે. ખાસ યાદ રહે, એના પર વિડીયો પણ બનાવેલો છે, તમે આપણા વિડીયો ચેનલના ડિસ્ક્રિપ્શનમાં અથવા તો વિડીયો સેક્શનમાં જઈને એ વિડીયો જોઈ શકો છો, જેને સ્ટેશન માસ્ટર બનવું છે. ઓકે, તો સ્ટેશન માસ્ટરની હાઈએસ્ટ સેલરી છે 40,000. આમ ગ્રેજ્યુએશન બેઝ ઉપર 25,000થી લઈને 40,000 સુધી અલગ અલગ પોસ્ટ પ્રમાણે સેલેરી આપેલી છે, અને એલાઉન્સીસ તો મળશે જ. તો બસ, તો મિત્રો આજના વિડીયો પૂરતું આટલું જ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એન્ડ બીજું કે લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો, એન્ડ બીજાને શેર પણ કરી શકો છો. એન્ડ બીજું કે મિત્રો, તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. સબસ્ક્રાઇબ કરું મિત્રો બિલકુલ ફ્રી છે, તો સબસ્ક્રાઇબ કરી લો. આવા જ પ્રકારના વિડીયોઝ લઈને આવું છું, આવા જ પ્રકારની સંપૂર્ણ જાણકારી સાથે વિડીયોઝ અપલોડ કરું છું, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરશો તો જ તમને વિડીયોની નોટિફિકેશન જોવા મળશે. ઓકે, અને બેલ આઇકન પર પ્રેસ કરી દો. તો બસ, તો મિત્રો આજના વિડીયો પૂરતું આટલું જ, મળે નેક્સ્ટ વિડીયોમાં.